નમસ્કાર મિત્રો, જ્ઞાન સાથે ગમત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જીપીએસસી 2017માં કામ અને મહેનતાણું વિષયને લગતા એક ગણિતના પ્રશ્નની સરળ સમજૂતી જોશું. સૌ પ્રથમ આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન આ પ્રમાણે છે. એ, બી અને સી ત્રણેય સાથે 18 દિવસમાં રૂપિયા 3,240 કમાઈ શકે છે. એ અને સી સાથે 10 દિવસમાં રૂપિયા 1200, જ્યારે બી અને સી સાથે 14 દિવસમાં રૂપિયા 1820 કમાઈ શકે છે, તો બીની રોજિંદી કમાણી કેટલી હશે? વિકલ્પો આ પ્રમાણે છે. એ 70 રૂપિયા, બી 60 રૂપિયા, સી 80 રૂપિયા અને ડી 50 રૂપિયા. આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી, 60 રૂપિયા. હવે આ જવાબ કેવી રીતે આવ્યો તેની સમજૂતી જોઈએ. સૌ પ્રથમ આપેલી માહિતી પરથી એ, બી અને સી ત્રણેય સાથે 18 દિવસમાં રૂપિયા 3,240 કમાઈ શકે છે. તેથી એ, બી અને સી ત્રણેય સાથે એક દિવસમાં કમાતા રૂપિયા એટલે કે રોજિંદી કમાણી બરાબર કુલ કમાણી ભાગ્યા કુલ દિવસ. અહીંયા કુલ કમાણી એટલે 3,240 રૂપિયા અને કુલ દિવસ એટલે 18 દિવસ. હવે 3,240ના ભાગ પાડતા 180 ગુણ્યા 18, તેથી અંશમાં 180 ગુણ્યા 18 અને છેદમાં 18. હવે અંશ અને છેદમાંથી 18 ઉડાડતા જવાબ રહે છે 180. તેથી કહી શકાય કે એ, બી અને સીની એક દિવસની કમાણી એટલે કે રોજિંદી કમાણી 180 રૂપિયા છે. આપેલી બીજી માહિતી પરથી એ અને સી સાથે 10 દિવસમાં રૂપિયા 1200 કમાઈ શકે છે. તેથી એ અને સી સાથે એક દિવસમાં કમાતા રૂપિયા એટલે કે રોજિંદી કમાણી આપણે આગળ જોયું તેવી જ રીતે કુલ કમાણી ભાગ્યા કુલ દિવસ. અહીંયા કુલ કમાણી 1200 રૂપિયા છે અને કુલ દિવસ 10 છે. હવે 1200ના ભાગ પાડતા 120 ગુણ્યા 10 અને છેદમાં 10, તેથી અંશ અને છેદમાંથી 10 ઉડાડતા જવાબ રહે છે 120. તેથી એમ કહી શકાય કે એ અને સીની રોજિંદી કમાણી 120 રૂપિયા છે. હવે બંને બાજુ સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરતા સમીકરણ 1 એટલે કે એ વત્તા બી વત્તા સી બરાબર 180 અને સમીકરણ 2 એટલે કે એ વત્તા સી બરાબર 120. તેથી એક કૌંસમાં એ વત્તા બી વત્તા સી ઓછા બીજા કૌંસમાં એ વત્તા સી બરાબર જમણી બાજુ 180 ઓછા 120. હવે કૌંસને છૂટા પાડતા એ વત્તા બી વત્તા સી ઓછા એ ઓછા સી બરાબર જમણી બાજુ 180 ઓછા 120 બરાબર 60. તેથી ડાબી બાજુ વત્તા એ ઓછા એ અને વત્તા સી અને ઓછા સી ને ઉડાડતા બી વધે છે, તેથી બી બરાબર 60. તેથી બીની રોજિંદી કમાણી બરાબર 60 રૂપિયા. તેથી સાચો જવાબ છે વિકલ્પ બી, 60 રૂપિયા. તો મિત્રો, આજે આપણે જોયું કે કામ અને મહેનતાણાનો પ્રશ્ન કેવી રીતે સરળતાથી ઉકેલી શકાય છે. આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે. તો લાઈક કરો, કોમેન્ટ કરો, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબની બાજુમાં આવેલા ઘંટડીના ચિહ્નને દબાવો, જેથી જ્યારે પણ અમારો નવો વિડીયો અપલોડ થશે તો આપણે નોટિફિકેશન મળશે. ફરીથી મળશું આવતા અંકે નવા પ્રશ્ન અને તેની સમજૂતી સાથે. અંતે અમારો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગુજરાત, જય ભારત.